પાંચ પૂર્ણાંક એક ચતુર્થાંશ ને અશુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપે લખો અશુદ્ધ અપૂર્ણાંક એટલે એવો અપૂર્ણાંક જેમાં છેદ અંશ મોટો હોય અહીં જે સંખ્યા આપેલ છે તે શુદ્ધ અપૂર્ણાંક નથી અપૂર્ણાંકની સાથે એક પૂર્ણ સંખ્યા પણ છે માટે આપણે તેને મિશ્ર સંખ્યા કહીશું તો ચાલો વિચારીએ કે પાંચ પૂર્ણાંક એક ચતુર્થાંશ શું સૂચવે છે નીચે લખીએ પાંચ પૂર્ણાંક એક ચતુર્થાંશ આપણે તેને પાંચ વધતા એક ચતુર્થાંશ તરીકે પણ વિચારી શકીએ પહેલા આ પાંચ વિશે સમજીએ એ કોઈ વસ્તુઓ છે એમ માની લો ધારો કે તે એક છે તેના સરખા ભાગ કરું છું કારણ કે અહીં ચતુર્થાંશ આપેલ છે આ થયા ચાર સરખા ભાગ કોપી અને પેસ્ટ કરીને બાકીના પીઝા પણ મૂકીએ જુઓ આ બે પીઝા આ ત્રણ પીઝા ચાર અને પાંચ પીઝા આમ આ છે પાંચ પૂર્ણ પીઝા પાંચ પૂર્ણ પીઝા અહીં લખીએ પાંચ પૂર્ણ પીઝા આપણે આ પીઝાના ચાર સરખા ભાગ કર્યા છે માટે દરેક ભાગ એક ચતુર્થાંશ દર્શાવે છે એમ માની લઈએ તો હવે આ પાંચ પીઝામાં કુલ કેટલા ભાગ છે જુઓ એક પીઝામાં ચાર ભાગ છે અહીં લખીએ ચાર ભાગ પ્રતિ પિઝા ચાર ભાગ પ્રતિ પિઝા ગુણ્યા પાંચ પીઝા ગુણ્યા પાંચ પીઝા બરાબર વીસ ભાગ બરાબર વીસ ભાગ બીજી રીતે વિચારીએ તો દરેક ભાગ એક ચતુર્થાંશ દર્શાવે છે માટેર્થાંશ માટે પાંચ આખા અથવા પૂર્ણ પીઝા બરાબર વીસ ચતુર્થાંશ વીસ ચતુર્થાંશ પીઝા આપણી પાસે છે અહીં લખીએ વીસ ચતુર્થાંશ ચતુર્થા ચતુર્થાંશ કે વીસ ટુકડા અથવા વીસ ભાગ જ્યાં દરેક ભાગ એક ચતુર્થાંશ દર્શાવે છે હવે આ જે એક ચતુર્થાંશ છે તે પીઝાનો વધુ એક ચતુર્થાંશ ભાગ સૂચવે છે તો અહીં વધુ એક પીઝા દર્શાવીએ જેના પણ ચાર ભાગ છે પણ આ એક ચતુર્થાંશ એ આ ચાર માંથી એક ભાગ સૂચવે છે બરાબર ચાર માંથી એક ભાગ છેદની સંખ્યા એ કુલ ભાગ દર્શાવે છે અંશનો એક દર્શાવે છે કે કુલ ભાગ માંથી કેટલા ભાગની આપણને જરૂર છે અહીં તે ભાગ અલગ રંગથી દર્શાવીએ આમ આ એક ચતુર્થાંશ ભાગ દર્શાવે છે હવે જો આપણે પાંચ પૂર્ણાંક એક ચતુર્થાંશ લખીએ તો આપણે પહેલાં જોયું હતું તેમ કે પાંચની કિંમત વીસ ચતુર્થાંશ જેટલી થાય માટે આપણે તેને આ રીતે પણ લખી શકીએ પાંચ વત્તા એક ચતુર્થાંશ આપણે એ પણ જોઈ ગયા કે પાંચ પૂર્ણ એ વીસ ચતુર્થાંશને બરાબર છે જુઓ વીસ ભાગ્યા ચાર કરતાં આપણને પાંચ મળે અને શેષ પણ વધે નહીં આમ પાંચ બરાબર વીસ ચતુર્થાંશ વત્તા એક ચતુર્થાંશ માટે વીસ ચતુર્થાંશમાં વધુ એક ચતુર્થાંશ ઉમેરતા આપણને કેટલા ચતુર્થાંશ મળે આપણને મળે એકવીસ ચતુર્થાંશ બીજી રીતે વિચારીએ તો આજે પાંચ છે જે પીઝાના વીસ ભાગને બરાબર છે જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ ઝડપથી ચકાસવું હોય આમ પાંચ ગુણ્યા ચાર બરાબર વીસ ભાગ આ એક ચતુર્થાંશ એ પણ એક ભાગ દર્શાવે છે આમ આપણી પાસે કુલ એકવીસ ભાગ હોય આમ કુલ એકવીસ ભાગ જે દરેકનું મૂલ્ય એક ચતુર્થાંશ હોય માટે કહી શકાય કે આપણી પાસે એક ચતુર્થાંશ મૂલ્યના એકવીસ ટુકડા છે આમ લખીએ એકવીસ ગુણ્યા એક ચતુર્થાંશ અથવા પીઝાના એકવીસ ચતુર્થાંશ ભાગ આમ આપણે ઉકેલ મેળવી લીધો છે હવે આપણી પાસે અશુદ્ધ અપૂર્ણાંક છે આપણે પાંચ પૂર્ણાંક એક ચતુર્થાંશને અશુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપે લખ્યું છે હવે હું તમને સીધો અને સરળ રસ્તો જ બતાવી દઉં કે મિશ્ર સંખ્યા પરથી અશુદ્ધ અપૂર્ણાંક કઈ રીતે મળે માટે જો પાંચ પૂર્ણાંક એક ચતુર્થાંશને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો છેદમાં જે સંખ્યા છે તે જ રહેવી જોઈએ માટે છેદમાં લખીએ ચાર જ્યારે અંશમાં આ પૂર્ણાંક અને છેદના ગુણાકારમાં અંશની સંખ્યા ઉમેરવી એટલે કે ચાર ગુણ્યા પાંચ વત્તા એક ચાર ગુણ્યા પાંચ વત્તા એક બરાબર વીસ વત્તા એક એટલે કે એકવીસ અને છેદમાં ચાર એકવીસ ચતુર્થાંશ આમ આ રીતે પણ ઝડપથી જવાબ મેળવી શકાય આપણે આ નીચે જે પ્રક્રિયા કરી એ જ સરળ રીતથી અહીં સમજ્યા પાંચ પૂર્ણાંક એટલે વીસ ચતુર્થાંશ આપણે અહીં પણ જોયું કે પાંચ ગુણ્યા ચાર બરાબર વીસ વધુ એક ચતુર્થાંશ પણ છે આમ ચાર ગુણ્યા પાંચ વત્તા એક બરાબર એકવીસ